કોવિડ રાજ્યમાં વધુ એક કોવિડ હોસ્પિટલ આગની ઝપેટમાં આવી ગઈ છે ભરૂચ શહેરની પટેલ વેલફેર કોવિડ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં આગ લાગવાની ઘટના સામે આવતા સોળ વ્યક્તિના કરુણ મોત નીપજતા અહેવાલો છે જ્યારે અનેક વ્યક્તિઓ આગના કારણે દાઝ્યા છે આ દર્દીઓમાં બાર દર્દી હતા જ્યારે બાકીના સ્ટાફનો સમાવેશ થાય છે જ્યારે અન્ય દર્દીઓ આગની કારણે દાઝ્યા છે આગ મોડી રાત્રે લાગી હોવાના અહેવાલો સામે આવ્યા હતા ભરૂચની વેલફેર હોસ્પિટલમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા તેવામાં તારીખ ત્રીસ એપ્રિલની મધ્યરાત્રીએ હોસ્પિટલના કોવિડ આઈસીયુ વોર્ડમાં અચાનક આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો હોસ્પિટલમાં આગ લાગી હોવાની વાત વાયુ વેગની જેમ ફેલાતા ભરૂચના પશ્ચિમ વિસ્તારના પાંચથી છ હજાર લોકો હોસ્પિટલ બહાર દોડી આવ્યા હતા બીજી તરફ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સ્વજનો તેમને બચાવવા માટે ધમપછાડા કરી રહ્યા હતા આ આગ શોર્ટ સર્કિટ અથવા તો ઓક્સિજન લીકેજના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે ત્યારે આગ લાગતા બાર દર્દી બે નર્સ સહિત ચૌદ વ્યક્તિના કરુણ મોત થયા હતા જ્યારે અન્ય દર્દીઓને રેસ્ક્યુ કરી અને અન્ય હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા ભરૂચ જંબુસર બાયપાસ પર આવેલી વેલફેર હોસ્પિટલને કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ જાહેર કરવામાં આવી છે જેમાં છેલ્લા એક વર્ષથી કોવિડના દર્દીઓની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી રહી હતી મધ્યરાત્રીએ હોસ્પિટલના આઈસીયુ વોર્ડ એકમાં અચાનક આગ પ્રસરી ગઈ હતી આ દુર્ઘટનામાં મૃતાક વધવાની સંભાવના છે આગમાં બાર દર્દીઓ સહિત ચૌદના મોત થયા છે જ્યારે અન્ય દર્દીઓને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે રાત્રે આશરે ચાલીસ એમ્બ્યુલન્સને બચાવ કામગીરીમાં જોતરી દેવામાં આવી હતી તેમજ જિલ્લા પોલીસનો કાફલો અને ફાયરના લાશ્કરો રાહત અને બચાવની કામગીરીમાં જોડાયા હતા આ હોસ્પિટલમાં કોરોનાના કુલ અઠાવન દર્દીઓ સારવાર લઈ રહ્યા હોવાનું રેકોર્ડ પર સામે આવ્યું હતું જે પૈકીના આઈસીયુ વોર્ડ એકમાં દાખલ દર્દીઓના મોત નીપજ્યા હોવાના અહેવાલ છે